ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની આજે એક મહત્વની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવેલી હતી. એ બેઠકમાં તમામ કોંગ્રેસના સંકલન સમિતિના કારોબારીના હોદ્દેદારો વચ્ચે યોજાઈ હતી. જે 2-3 દિવસથી ચાલી રહેલું હોય, કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે રાજીનામા આપેલા હોય 20 જેટલા, સોશિયલ મીડિયા ઉપર 50 જેટલા બોલતા હોય, પણ પ્રાથમિક લેવલે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિને 20 જેટલા રાજીનામા મળ્યા હોય, ત્યારે આ કારોબારીના અંતે તમામના રાજીનામા સ્વીકારવામાં આવે છે. અને કોંગ્રેસ પક્ષની અંદર એમને જે કંઈ અત્યાર સુધીમાં સહકાર આપ્યો છે ત્યારે એમનો હું આભાર પણ માનું છું. તેની સાથે સાથે જે બનાવ હતો રથયાત્રાનો અને મૂવ બ્રિચિંગનો, એને હું સખ્ત શબ્દોમાં વખોડું છું. જે રીતે સોશિયલ મીડિયા અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ જણાવવામાં આવતું હતું કે આ રેલી કેમ કેન્સલ કરવામાં આવેલી, ત્યારે એનો આજે ખુલાસો પણ આપું છું કે જે રીતે ભગવાન જગન્નાથની યાત્રા નીકળતી હોય અને ત્યારે એની અંદર પથ્થરમારો થતો હોય અથવા મોબ બ્લીચિંગ જેવો ઘટના બનતી હોય આ દેશની અંદર, અને આગલે દિવસે જ્યારે સુરતની અંદર આવો કોઈ બનાવ બનેલો હોય, આ બધા બનાવોને ધ્યાનમાં લઈ કલેક્ટર ઓફિસ પાસે અને વહીવટીય તંત્ર પાસે અમે એક રેલીના માટેનું આયોજન માટેનું એક કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. એની પરમિશન પણ માગવામાં આવેલી હતી, પણ વહીવટીય તંત્ર દ્વારા આ બધા બનાવોને ધ્યાનમાં લઈને પરમિશન આપવામાં આવેલ નથી. એટલા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ રેલી કરવા માટે લઘુમતી સેલના પ્રમુખ સલીમભાઈ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી લઘુમતીના આગેવાનો અને હિન્દુ સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ રેલી કેન્સલ કરવા માટેનું આયોજન કરવામાં આવેલું હતું. એટલા માટે કે ભરૂચ જિલ્લાનું વાતાવરણ દોડાઈ ના, એક સમાજ બીજા સમાજ પ્રત્યે કોઈ વેરઝેર ઊભું ના થાય, અને જે ભૂતકાળની અંદર આ ભરૂચ જિલ્લાની અંદર બનાવો બનેલા છે એવા બનાવો બને ના, એ હેતુસર એક સમાજ જ્યારે બીજા સમાજથી તૂટી જતો હોય અને કંઈક આવો બનાવ બને ત્યારે 10 વર્ષ સુધી આ સમાજ પાછળ ઠેલાઈ જતો હોય અને એનું આર્થિક નુકસાન દરેકના પરિવારને થતું હોય એવું ભૂતકાળની અંદર જોયેલું છે. આ બધા નિર્ણયોને ધ્યાનમાં રાખીને જિલ્લા કોંગ્રેસ સમિતિએ એ દિવસની રેલીનો કાર્યક્રમ પણ મોકૂક રાખવામાં આવેલો હતો. જેનાથી કોઈને કંઈ દુઃખ થયું હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, માફી માગું છું, પણ ભરૂચ જિલ્લાની પરિસ્થિતિને જોઈને આ રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલો હતો. જે કાર્યકર્તાઓએ જિલ્લા કોંગ્રેસ સમિતિને બદનામ કરવાનું કાર્ય કરેલું હોય અથવા પક્ષમાંથી જે રાજીનામું આપવાનું કાર્ય કરેલું હોય, પક્ષ વિરોધ જે કરેલો હોય, એ તમામના હું રાજીનામું આજે સ્વીકારું છું. આવનાર દિવસની અંદર સોશિયલ મીડિયા અથવા કોઈ પણ જગ્યાએ કંઈ પણ કોંગ્રેસના કાર્યકર્તા અથવા કોંગ્રેસ વિરુદ્ધ જો લખાણ કરવામાં આવશે તો એને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં પણ આવશે. 20 જેટલા રાજીનામાનો કાગળ કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલો છે. શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સંકલન સમિતિના નિર્ણયથી આજે નિર્ણય લેવામાં આવેલ છે. 20 જેટલા હોદ્દેદારો છે.